તો સુરતમાં સસ્તુ સોનું મળતું હોવાનું કહી મધ્યપ્રદેશના વેપારીને સુરત બોલાવી ઠગે નકલી પોલીસ સગી તે લાખ રૂપિયા લઈ લીધા હોવાનું બનાવ પોલીસ મથકે નોંધાવવા પામ્યું છે. મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં રહેતા વેપારી જોધારામ ઉર્ફે જતીન જય સિંધાનીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને સુરતના થગ નીતિની ગઢવીએ સુરતમાં સસ્તું સોનું મળતું હોવાની કહી બોલાવતા તેઓ મિત્ર આશિષ સોની સાથે સુરત આવ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશન ખાતે જનતા હોટલમાં રોકાયા હતા અને નીતિને ગઢવીએ તેમને મળી તેમના મિત્ર આશિષ સોનીને પોલીસવાળાઓએ પકડી લીધો છે. તમે ચાલો તેમ કહી નકલી પોલીસ પાસે લઈ જઈ 2 લાખમાં પતાવવાની વાત કરી હતી. જો કે જોધારામે રૂપિયા આપવાની ના પાડતા તેમણે રિક્ષામાં બેસાડી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે લઈ જવાનું કહી 8 વાગોટે ખાતે લઈ જઈ રિક્ષામાંથી રોકડ 13 લાખ ભરેલી બેગ લઈ ગઈ ભાગી ચૂક્યા હતા. હાલ તે બનાવ અંગે મહિધર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત.